गुजरात सरकार ने प्रजा कल्याण लक्षी योजनाओं पैकी राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम थकी संदर्भ कार्ड द्वारा नवजात बाळक थी लईने 18 वर्ष सुधीना सगीरने निःशुल्क सारवार થતા આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે વરદાન રૂપ સાબિત થઈ છે। ત્યારે વલસાડના અંજલાવ ગાડરિયા ગામની ધોરણ 4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની થેલેસેમિયાની બીમારીથી પીડાતી હતી, જેની સારવાર માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવું જરૂરી હતું। તેની મોટી બહેન 14 વર્ષીય અંશી સાથે તેના બોન મેરો મેચ થતા ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 16 લાખના ખર્ચે થતું ઓપરેશન સંદર્ભ કાર્ડથી તદ્દન ફ્રીમાં થતા બાળકીને નવું જીવન મળ્યું છે। તો આવો જાણીએ બાળકીના દાદા શું કહે છે। મારું નામ કરશનભાઈ નાનુભાઈ પટેલ, હું અંજલાવ દેવી ચોકીનો રહેવાસી છું અને મારું પોટરીનું નામ કેનીબેન પંકજભાઈ પટેલ, જેમને આજ 9 વર્ષ પહેલાં એમને બીમાર લોહી ઓછું એમ કરીને તેમણે રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં એમનો રિપોર્ટ આવ્યો થેલેસેમિયા મેજર। હવે એ પહેલાં એમને લોહી ઓછું બને એટલે એમનું ખાવાનું તંદુરસ્તી શરીર પર કાળા ડાઘા પડે, ડૉક્ટરને કહેવાથી અમે દર એમને પહેલાં મહિનામાં 1 બોટલ ચડાવવો પડતી, જેમ જેમ બાળક મોટું થયું તેમ તેમ એમને મહિનામાંની જગ્યાએ 25 દિવસ 20 દિવસ ને વચ્ચે પહેલાં હવે અત્યારે 4ઠા ધોરણમાં ભણે ત્યારે એમને અમારા 15 દિવસે 2 બોટલ ચડાવવી પડે। આ સમયગાળામાં અમને કહેવામાં આવ્યું કે એમનું ઓપરેશન કે કંઈ બી થઈ શકે ખરું, તો અમે તપાસ કરતાં અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા ત્યારે અમને 15 થી 16 લાખ જેટલો ખર્ચ કીધો। આટલો ખર્ચ વધુ હોવાના કારણે અમે આગળ તપાસ કરતાં કે આપણે ત્યાં જિલ્લા પંચાયતમાં બાળકો હેલ્પ માટે બી આપણને સ્કીમ છે અને એમનો લાભ જો લેવો હોય તો આ રીતે મળે કે ભાઈ તમે સ્કૂલ સર્વિસમાં જો લાભ લેવો હોય તો અમે એમના જે કંઈ ડોક્યુમેન્ટ ટકી અમે અમદાવાદ તપાસ કરી તો અમદાવાદમાં અમને એનો લાભ મળે, તો અમે અત્યારે એમનો લાભ લઈ રહ્યા, એમનું સારી રીતે એમનું બોન મેરો સક્સેસ ચાલુ થયું। અત્યારે અમને ફક્ત 2 વાર એમનું બ્લડ ચડાયું પણ બાકીની એની તંદુરસ્તી જે પહેલાં હતી એના કરતાં ઘણી સારી। પહેલાં અમને ગરમ પાણી ઉકાળીને જ એમને ત્યાં આપવું પડતું, 8 સીટી પડાવવી પડતી, અત્યારે હવે નોર્મલ પાણી કે જે આપણે એટલું ગરમ પાણી આપણે નહીં બી ન શકીએ તેટલું એકદમ નોર્મલ પાણી અને ખોરાક બી હવે એમને થોડુંક આપણને જે સાઈડ ઇફેક્ટ નહીં લાગે તેટલી કાળજી થોડીક લેવી પડે। આપણને ગુજરાત સરકાર આપણને આ રીતની સહાય કરે તો આપણે એમનો લાભ લેવો જ જોઈએ। ગવર્મેન્ટ બી આપણને મુસાફરીનો રાહત દરે આપણને ટિકિટ બી મળે છે, આ સહાય માટે આપણે ગુજરાત સરકારનો પણ હું ઘણો ઘણો મોટો આભાર માનું છું, એના થકી જ અમને આ ઓપરેશન કરાવી શક્યા। વલસાડ RBSKની ટીમ કેવી રીતે દીકરી કેનીની વહારે આવી અને તેને નવું જીવન મળ્યું તે અંગે RBSKના મેડિકલ ઓફિસર ડૉક્ટર કેયુરભાઈ પટેલ શું કહે છે તે જાણીએ। મારું નામ ડૉક્ટર કેયુર પટેલ છે, હું અર્બન શહીદ ચોક RBSK મેડિકલ ઓફિસર છું। 2019માં આવાભાઈ સ્કૂલે શાળાની શારીરિક તપાસ દરમિયાન કેની પંકજ પટેલ નામની છોકરી જેને તકલીફ હતી બેટા થેલિસેમિયા જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટેની જરૂર હતી, તો એના વાલી અને એના ઘરના સભ્યો જોડે વાતચીત દરમિયાન એને આગળની સારવાર અર્થે વધુ સારવાર અર્થે અમે એને કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં રેફર કરેલા હતા। એ દરમિયાન એને રેગ્યુલર એ લોકો ફોલોઅપમાં જતા હતા ત્યાં આગળ અને 9 મહિના રોજ દાખલ કરીને 22 મહિના રોજ એને બ્યાન મરે ટ્રાન્સપ્લાન્ટ એની મોટી દીકરીના સામે એને એક્સચેન્જ કરવામાં આવ્યું। હમણાં હાલ એની એનું હેલ્થ સારું છે અને વધુ સારવાર અર્થે એ લોકો રેગ્યુલર ફોલોઅપમાં ત્યાં અમદાવાદ જાય છે। આ દરમિયાન જે અમે જે બાળકને રેફરલ આપીએ છીએ એ શાળા આરોગ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા સંદર્ભ કાર્ડ એને ફોલોઅપ ફિલઅપ કરીને આગળ એ લોકોને રેફરલ આપીએ છીએ। ગુજરાત સરકારના સંદર્ભ કાર્ડ થકી વલસાડની 10 વર્ષીય કેની પટેલનું અમદાવાદની હોસ્પિટલમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનું નિઃશુલ્ક ઓપરેશન થતાં હવે કેની અન્ય બાળકોની જેમ રમી પણ રહી છે અને નોર્મલ જીવન જીવી રહી છે, જે બદલ પરિવારજનોએ ગુજરાત સરકારનો આભાર માન્યો છે। તો આ રીતે ગુજરાત સરકારની સંદર્ભ કાર્ડની સેવા
અનેક બાળકોના જીવનમાં નવી રોશની લઈને આવી રહી છે.